નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. દાદરાનગર હવેલીમાં ગણેશ પ્રતિમાની ભક્તિભાવથી સ્થાપના કરવામાં આવી. અને હવે જોઈએ સમાચારો વિગતવાર. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આજરોજ અનેક પંડાલોમાં સ્વયંસેવકો દ્વારા બાપાની પ્રતિમાની ખૂબ જ ધામધૂમથી સ્થાપના કરવામાં આવી. આ તહેવારને લઈને ગણેશ મંડળના સ્વયંસેવકો તથા યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ સોમવારથી ગણેશ ચતુર્થીની શરૂઆત થતાં જ ચારે તરફ ગણેશજીનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં આજરોજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ અનેક પંડાલોમાં ગણેશજીની સ્થાપના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના આ તહેવારને લઈને સ્વયંસેવક તથા યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભક્તો દ્વારા પંડાલોમાં ગણેશ બાપાના ખૂબ જ ધાર્મિક વિધિવત બિરાજમાન કરવામાં આવ્યા હતા. હવે આવતા 10 દિવસ સુધી દરેક જગ્યાએ ગણપતિ બાપા મોરિયાની અવાજ સાંભળવા મળશે, સાથે જ ભગવાનના આશીર્વાદનો લાભ પણ ભક્તોને મળતો રહેશે. મંગલમૂર્તિ મોરિયા. યે હમારા સિદ્ધિવિનાયક રેસિડેન્સી, જિસકા નામ હી સિદ્ધિવિનાયક હૈ. તો હમ પિછલે 6 સાલ સે ગણપતિજીકી સ્થાપના કરતે, ઇધર યે હમારા 7વા સાલ હૈ, ઓર 5 દિન તક હમ ઇસકી પૂજા અર્ચના કરતે હૈ. સબ મિલકે સાથ મે આનંદ ઉલ્લાસ કે સાથ, પૂરી ભક્તિભાવ કે સાથ ઇનકી પૂજન અર્ચન કરતે હૈ. આપણી સંસ્થાગ્રુપનું આ 17મું વર્ષ છે. એ ગણપતિ બાપાની સ્થાપના થાય છે 17 વર્ષથી, અને અલગ અલગ પ્રોગ્રામ થાય છે. એમાં વક્તૃત્વ સ્પર્ધા છે, મહાઆરતી છે, અને ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. કાપડી ભાઈઓનો સારો એવો સહકાર મળી રહે છે, અને આવતા વર્ષોમાં આવી રીતે જ બાપાની સ્થાપના કરતા રહેશું. दादरा में साई हुआ मित्र मंडल का ग्रुप है. हमारे लड़के लोग ने 6 साल पहले एक छोटी मूर्ति ला के शुरुआत की थी, और आज हम सब हमारे जो ग्रुप के लड़के लोग हैं उनके सपोर्ट से आज हम 7वां साल ये गणपति का उत्सव मना रहे हैं. हमने यही मनोकामना की है कि हमारे देश और प्रदेश जो दादरा नगर हवेली प्रदेश है उसमें सुख और शांति बनी रहे.